સ્વાગત હમ રુઝાનજી ભારત દેશની અંદર જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે છે ગુજરાત એક વિકાસના નામે એક મોડેલ તરીકે વાપરવામાં આવતો એક સુપર એવો શબ્દ છે કે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અને આપણે દરેક ગુજરાતીઓને પણ ખૂબ જ ગૌરવની લાગણી થાય છે તેની સાથે સાથે બાળકો માટે મહિલાઓ માટે ઘણી બધી સરકાર જે કાર્ય કરે છે દર વખતે ઇલેક્શન આવે છે ઇલેક્શનની આગળ આવીને ખૂબ જ મોટા મોટા બણગાં ફૂંકવામાં આવે છે તેમ છતાં પણ વિધાનસભા સત્રની અંદર આવું એક્સેપ્ટ કરવામાં આવે છે કે હા 1.5 લાખ બાળકો કુપોષિત છે તો શું ક્યાં ગઈ એ બધી યોજનાઓ શું કહેશો તમારી પાસે જે ફિગર્સ છે અત્યારે અપાયા છે થોડા દિવસ પહેલા નેશનલ હેલ્થ ફેમિલી સર્વે થયો છે ઓલ ઓવર ઇન્ડિયામાં થયા સર્વે અને ગુજરાતમાં 0 થી 5 વર્ષ એટલે 60 મહિના એવા બાળક આપણે ત્યાં 50 લાખ એ સર્વે માં એવું આવ્યું છે એટલે હું તમને વધારે સારા ફિગર્સ આપું છું એટલે જે સત્ય છે આપણે એનો સામનો કરવો જોઈએ પણ એક રીતે સારા અને એક રીતે ખરાબ કઈ રીતે સમજાઈ રહી છું જે સર્વે થયો તેમાં સર્વે માં આવ્યું કે સ્ટન્ટેડ એટલે કેવા સ્ટન્ટેડ એટલે કે પેલા જે ઠીંગણા હોય બાળકો એને સ્ટન્ટેડ કહેવાય કે જે ગ્રોથ ના આવી આપ્યું ગ્રોથ ના થઈ શકે બીકોઝ ઓફ માલ ન્યુટ્રિશન કુપોષણ એવા બેન 39% છે ઇન્ડિયાની એવરેજ 38% છે આપણે ગુજરાત 39% પર છે એટલે 50 લાખના 39% એટલે ગણી લો એપ્રોક્સિમેટલી 19-1 લાખ બાળકો સ્ટન્ટેડ આવે છે બરોબર બીજો એક ને હા પોઝિટિવ એમાં એ જોવાનું છે કે 10 વર્ષ પહેલા 52% હતા એટલે અત્યારે આપણે 52%થી આપણે 39% એ હું પોઝિટિવલી જોઉં છું પણ 10 વર્ષમાં આટલું જ કર્યું છે બીજો આંકડો આપું સેમ કે જે લોકો શું કહેવાય અંડરવેટ એટલે જે મારું ઉંમર એના કરતા બી મારું વજન ઓછું એના અંડરવેટ કહેવાય એ લોકો 19 પર એ બી 39% આવે છે પહેલા આપણે 10 વર્ષ પહેલા 45% હતા હવે આપણે 39% પછી એટલે આમ જોવા જાય તો ઓછા છે પણ ઇન્ડિયાની એવરેજથી વધારે છે ત્રીજો આપી દઉં તમને આંકડો જેને કહેવાય વેસ્ટેડનો મતલબ એ કે બાળક એના એજ કરતા બી વધારે એની હાઇટ હોય પણ એનું વેટ ના હોય એટલે વેસ્ટેડ કહે કે એના જે અંગો એ વીક હોય બરોબર બીકોઝ ઇઝ મોર દેન ઇઝ હાઇટ ઇઝ મોર દેન ઇઝ એજ આ 19% છે અરે આ 19% છે નહીં આ 26% છે જે વધ્યા છે કારણ કે પહેલા 10 વર્ષ પહેલા 19% હતા એટલે એ વધારો થયો છે એટલે જ્યારે હું આ તમને ફિગર્સ આપી રહ્યો છું એનો મતલબ એ હું કહેવા માંગુ છું કે આપણે ઇન્ડિયાના કમ્પેરિઝનમાં બી આપણે અત્યારે સારા એ પર નથી સ્ટેટિસ્ટિક્સ પર આપણાથી વધારે ખાલી આઈ થિંક યુપી કે બિહાર છે વિથ શું કહેવાય 39 છે એ લોકો 45 પર છે અને જોડે સૌથી લેસ ઇન્ડિયામાં છે તો ગોવા અને કેરળ જે 20% પર છે એટલે આપણે આ રીતે અત્યારે આપણે ગુજરાત સ્ટેન્ડ કરી રહ્યા છીએ હવે જ્યારે આપણે આવા આંકડાઓની વાત કરશું એટલે તમે આંકડા કે અને અમે બીજા આંકડા બી આપ્યા ત્યારે ઇટ ઇઝ નોટ જસ્ટ કે આપણે આંકડા જોયું ને આવ્યા એવું કહેવાય કે હા આપણે બહુ સરસ કર્યું આપણે 52 થી 39 આવ્યા 45 થી 30 ના આ કહેવાનું નથી કારણ કે એ તો ગણું તો 19 થી 26 ગયા એ બી હું ગણાવીશ પોઈન્ટ અત્યારે એ છે કે આપણે જે સ્ટેપ્સ લઈ રહ્યા છે ગવર્મેન્ટ ઇનફ ખર્ચો કરી રહી છે અલગ અલગ સ્કીમ જે આપણે પછી નેક્સ્ટમાં વાત કરશું કેટલા ખર્ચા થઈ રહ્યા છે તો કેમ સારા રિઝલ્ટ નથી આવતા એ હું નેક્સ્ટ પોઈન્ટ પર લઈશ જરૂરથી